નમસ્કાર મિત્રો એચડી એજ્યુકેશન હબમાં આપણો હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિજ્ઞાન યુનિટ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુને થોડાક એમસીક્યુ જોઈશું પ્રશ્ન એક સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ઓપ્શન એ થર્મોમીટર બી સૂક્ષ્મદર્શક યંત્ર સી બેરોમીટર કે ડી ટેલિસ્કોપ જવાબ આવશે બી સૂક્ષ્મદર્શક યંત્ર પ્રશ્ન બે મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે ઓપ્શન એ વાયરસ બી પ્રજીવ સી બેક્ટેરિયા કે ડી ફૂગ જવાબ આવશે બી પ્રજીવ પ્રશ્ન ત્રણ દૂધમાંથી દહીં બનાવવા માટે જવાબદાર બેક્ટેરિયાનું નામ શું છે ઓપ્શન એ લેક્ટોબેસિલસ બી અમીબા સી પેરામિશિયમ કે ડી લીલ જવાબ આવશે એ લેક્ટોબેસિલસ પ્રશ્ન ચાર નીચેનામાંથી કયા રોગ વાયરસ દ્વારા ફેલાય છે ઓપ્શન એ શરદી બી ઇન્ફ્લુએન્જા સી ઉધરસ કે ડી આપેલ તમામ જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયા પ્રજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે ઓપ્શન એ અમીબા બી પેરામિશિયમ સી વાયરસ કે ડી પ્રજીવ જવાબ આવશે બી પેરામિશિયમ પ્રશ્ન છ સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે ઓપ્શન એ દહીં બનાવવા બી બ્રેડ બનાવવા સી કેક બનાવવા કે ડી આપેલ તમામ જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન સાત નીલહરિત લીલ વાતાવરણમાંથી શેનું સ્થાપન કરે છે ઓપ્શન એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી કાર્બન કે ડી હિલિયમ જવાબ આવશે એ નાઇટ્રોજન પ્રશ્ન આઠ કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે ઓપ્શન એ પ્રજીવ બી વાયરસ સી બેક્ટેરિયા કે ડી ફૂગ જવાબ આવશે સી બેક્ટેરિયા પ્રશ્ન નવ ઇષ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ઓપ્શન એ શર્કરા બી આલ્કોહોલ સી હાઇડ્રોક્લોરિક એસિડ ડી ઓક્સિજન જવાબ આવશે બી આલ્કોહોલ પ્રશ્ન દસ આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે ઓપ્શન એ ઇસ્ટ બી મ્યુકર સી મશરૂમ કે ડી લીલ જવાબ આવશે એ ઇસ્ટ પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે ઓપ્શન એ સોડિયમ બાયકાર્બોનેટ બી સ્ટેપ્ટોમાઇસિન સી આલ્કોહોલ કે ડી ઇસ્ટ જવાબ આવશે બી સ્ટેપ્ટોમાઇસિન પ્રશ્ન બાર મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે ઓપ્શન એ મચ્છર બી માખી સી વંદો કે ડી પતંગિયું જવાબ આવશે એ મચ્છર પ્રશ્ન તેર ચેપી રોગનું મુખ્ય વાહક કોણ છે ઓપ્શન એ કીડી બી માખી સી ડ્રેગન માખી કે ડી કરોળિયો જવાબ આવશે બી માખી પ્રશ્ન ચૌદ બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ઓપ્શન એ ગરમી બી પીસવું સી ઇષ્ટકોષોની વૃદ્ધિ કે ડી મસળવું જવાબ આવશે સી કોષોની વૃદ્ધિ પ્રશ્ન પંદર નાઇટ્રોજનના સ્થાપન માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે ઓપ્શન એ રાઇઝોબિયમ બી નીલહરિત લીલ સી અમીબા કે ડી પેરામિશિયમ જવાબ આવશે એ રાઇઝોબિયમ પ્રશ્ન સોળ પેનિસિલિન રસીના શોધક કોણ હતા ઓપ્શન એ એડવર્ડ જેનર બી એલેક્ઝાન્ડર સી લુઈ પ્રાશર કેડી ન્યૂટન જવાબ આવશે બી એલેક્ઝાન્ડર પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી ઓપ્શન એ અમીબા બી પેરામિશિયમ સી મોનસ કે ડી મોલ્ડ જવાબ આવશે એ અમીબા પ્રશ્ન અઢાર શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે ઓપ્શન એ ક્લોરિનેશન બી હેલોજીનેશન સી આથવણ કે ડી એક પણ નહીં જવાબ આવશે સી આથવણ પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક દવા છે ઓપ્શન એ સ્ટ્રેપ્થોમાઇસિન બી ટેટ્રાસાયક્લિન સી એરિથોમાઇસિન કે ડી આપેલ તમામ જવાબ આવશે ડી આપેલ તમામ પ્રશ્ન વીસ શીતળાની રસીના શોધક કોણ હતા ઓપ્શન એ લુઈ પ્રાશ્યર બી એડવર્ડ જેનર સી ફ્લેમિંગ કે ડી રોબર્ટ હુક જવાબ આવશે બી એડવર્ડ જેનર પ્રશ્ન એકવીસ આથવણની પ્રક્રિયાની શોધ કોણે કરી ઓપ્શન એ એડવર્ડ જેનર બી એલેક્ઝાન્ડર સી રોબર્ટ હુક કે ડી લુઈ પ્રાશ્યર જવાબ આવશે ડી લુઈ પ્રાશ્યર પ્રશ્ન બાવીસ નીચેનામાંથી કયો રોગ ચેપી રોગ છે ઓપ્શન એ કોલેરા બી મેલેરિયા સી ટાઈફોઈડ કે ડી કેન્સર જવાબ આવશે એ કોલેરા પ્રશ્ન ત્રેવીસ ડેન્ગ્યુના રોગ માટે વાહક કોણ છે ઓપ્શન એ માખી બી કરોળિયો સી મચ્છર કે ડી વંદો જવાબ આવશે સી મચ્છર પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાતો નથી ઓપ્શન એ કોલેરા બી ઓરી સી અસબડા ડી પોલિયો જવાબ આવશે એ કોલેરા પ્રશ્ન પચીસ નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે ઓપ્શન એ ટીબી બી ઓરી સી અછબડા ડી પોલિયો જવાબ આવશે એ ટીબી પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી કયો રોગ પ્રજી દ્વારા ફેલાય છે ઓપ્શન એ કોલેરા બી ટાઈફોઈડ સી પોલિયો કે ડી મેલેરિયા જવાબ આવશે ડી મેલેરિયા પ્રશ્ન સત્યાવીસ હિપેટાઇટિસ એ રોગ કયા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે ઓપ્શન એ બેક્ટેરિયા બી વાયરસ સી પ્રજીવ કે ડી ફૂગ જવાબ આવશે બી વાયરસ પ્રશ્ન અઠ્યાવીસ બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કોણે કરી ઓપ્શન એ રોબર્ટ કોષ બી રોબર્ટ હુક સી એડવર્ડ જેનર કે ડી ફ્લેમિંગ જવાબ આવશે એ રોબર્ટ કોષ પ્રશ્ન ઓગણત્રીસ એન્થ્રેકસ રોગ કયા સજીવમાં જોવા મળે છે ઓપ્શન એ મનુષ્ય બી ઢોર સી એ અને બી બંને કે ડી એક પણ નહીં પ્રશ્ન સી એ અને બી બંને પ્રશ્ન ત્રીસ સાઇટ્રસ કેન્કર રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે ઓપ્શન એ ફૂગ બી બેક્ટેરિયા સી પ્રજીવ ડી વાયરસ જવાબ આવશે બી બેક્ટેરિયા પ્રશ્ન એકત્રીસ ઘઉંનો રસ્ટ કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાઈ શકે ઓપ્શન એ બેક્ટેરિયા બી ફૂગ સી પ્રજીવ કે ડી વાયરસ જવાબ આવશે બી ફૂગ પ્રશ્ન બત્રીસ ભીંડાનો પિત્ત કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે ઓપ્શન એ બેક્ટેરિયા બી ફૂગ સી પ્રજીવ કે ડી વાયરસ જવાબ આવશે ડી વાયરસ પ્રશ્ન તેત્રીસ નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી ઓપ્શન એ સાઇટ્રસ કેન્કર બી ઘઉંનો રસ્ટ સી ઓકરા કે ડી કોલેરા જવાબ આવશે ડી કોલેરા પ્રશ્ન છત્રીસ નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય છે ઓપ્શન એ કોલેરા બી ટાઈફોઈડ સી ઘઉંનો રસ્ટ કે ડી મલેરિયા જવાબ આવશે સી ઘઉંનો રસ્ટ પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી કયો રોગ માનવ રોગ છે ઓપ્શન એ ઓરી બી મેલેરિયા સી કેન્સર ડી સાઇટ્રસ કેન્કર જવાબ આવશે એ બી અને સી ત્રણેય પ્રશ્ન છત્રીસ નીચેનામાંથી કયો પદાર્થ પ્રિજ પ્રિઝવેટિવ છે ઓપ્શન એ સાઇટ્રસ કેન્કર બી ઘઉંનો રસ્ટ સી પીંડાનો પિત્ત કે ડી કમળો જવાબ આવશે ડી કમળો પ્રશ્ન સાડત્રીસ પેશ્યુરાઇઝ દૂધને કેટલા તાપમાને ઉકાળવામાં આવે છે ઓપ્શન એ સિત્તેર સેલ્શિયસ બી ત્રીસ સેલ્શિયસ સી પચાસ સેલ્શિયસ કે ડી ચાલીસ સેલ્શિયસ જવાબ આવશે બી ત્રીસ સેલ્શિયસ પ્રશ્ન આડત્રીસ પેશ્યુરાઇઝેશનની પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકે શોધ કરી ઓપ્શન એ ફ્લેમિંગ બી રોબર્ટ હુક સી લુઈ પ્રાસયર કે ડી એડવર્ડ જેનર જવાબ આવશે એ ફ્લેમિંગ પ્રશ્ન ઓગણચાલીસ વાતાવરણમાં નાઇટ્રોજન કેટલા ટકા રહેલો છે ઓપ્શન એ અઠ્યોતેર ટકા બી જીરો પોઈન્ટ પાંચ ટકા સી જીરો પોઈન્ટ એકવીસ ટકા કે ડી જીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા જવાબ આવશે એ અઠ્યોતેર ટકા મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠ યુનિટ બેની માહિતી મેળવી મિત્રો ગણિત અને વિજ્ઞાનના બીજા બાકીના યુનિટના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો બીજા મિત્રોને શેર કરો બીજા મિત્રોને શેર કરો અને અમારી એચડી એજ્યુકેશન હબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો આભાર